શ્રી રાંદલ વિદ્યાલય મોરબી આજે આપણે ધોરણ સામાજિક વિજ્ઞાન જેમાં પાઠ સત્તર જેનું નામ છે જીવન નિર્વાહ તેના વિશે અભ્યાસ કરીશું પાઠનું નામ જ જીવન નિર્વાહ જીવન નિર્વાહ એટલે આપણે આપણું જીવન કઈ રીતે ચલાવવું જીવન જરૂરિયાત વસ્તુઓ વગર જીવન ચાલી શકે નહીં તો આ જીવન જરૂરિયાત વસ્તુઓ કઈ રીતે મેળવવી તેના માટે કઈ રીતે કામ કરવું એ બધી સમજૂતી આપણે આ પાઠમાં ભણશું એમાં મુખ્યત્વે ગ્રામીણ અને શહેરી આ બે વિસ્તારમાં લોકો કઈ રીતે કામ કરી અને પોતાનું જીવન ગુજારે તેના વિશેની માહિતી આજે આપણે ભણશું એક નાનકડી એવી વાર્તાઓ અહીંયા આપી છે દરેક પાઠ માટે નવી નવી વાર્તા આપી એ વાર્તા સાંભળી આપણે આપણું જીવન કઈ રીતે ચલાવવું એના ઉપર ખ્યાલ આવશે વ્યક્તિના જીવન ઉપર આસપાસની બધી બાબતો અસર કરે આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત કઈ હોય તો એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે ગામડામાં રહેતા હોય એ લોકોને એટલી બધી કંઈ સુવિધા પ્રાપ્ત થતી હોતી નથી એના બદલામાં શહેરમાં રહેતા હોય તો લોકો ઘણી બધી સુવિધાઓ સાથે જીવતા હોય છે ગામડાના લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે મોટે ભાગે લોકો ખેતી કામ કરતા અને ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જીવનમાં સીધી અસર કરે છે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન આપણે ક્યારેક શહેરમાંથી ગામડે જઈએ તો આપણે કુદરતી વાતાવરણ ગામડાનું બહુ ગમે તો આવું ગામડાના કુદરતી વાતાવરણ સાથે લોકો રહી અને એ પોતાનું જીવન ગુજારતા હોય છે ગામડાની વ્યક્તિઓના જીવન ઉપરાંત તેમની સુવિધાઓ અને સમસ્યાઓ અંગે પણ આપણે ચર્ચા કરીશું કે એ સાદું એવું જીવન ગુજારે તો એમને પણ ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે તો એ કઈ કઈ સમસ્યા હશે એ આજે આપણે આ પાઠમાં ભણશું આપણો દેશ ભારત અનેક વિવિધતાની વચ્ચે અનોખી એકતા ધરાવે છે ભલે વિવિધ ધર્મો વિવિધ ભાષા છતાંય આખો દેશ એકતા સમાન છે એવું કહેવામાં આવે છે આપણો દેશ ધર્મો ભાષા પ્રદેશ કે આર્થિક ભિન્નતા વચ્ચે અનોખી ઓળખ ધરાવે છે આપણા દેશમાં પાંચ હજાર કરતાં વધારે શહેર અને સત્યાવીસ હજાર જેટલા નાના મોટા નગરો આવેલા છે આસપાસના ગામમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે શહેરમાં આવે છે આવું આપણે કેટલી વાર જોતા હશું કે ગામડામાંથી અમુક સમય માટે લોકો શહેરમાં રોજગારી મેળવવા માટે આવતા હોય વરી પાસા એનો સમય પૂરો થાય એટલે ગામમાં એ પરત પાછા ફરે કેટલાક નગર કે શહેરમાં બીજા રાજ્યથી પણ લોકો આવે છે આપણા દેશમાં નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ અને શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણમાં અધિકાર અપાયો છે આપણું જ્યારે બંધારણ કરવામાં આવ્યું ત્યારે એ બંધારણમાં લોકો કોઈ પણ જગ્યાએ જઈ અને પોતાનું જીવન નિર્વાહ ગુજારી શકે એના માટે છૂટ આપી શકે એવો નિયમ લાગુ કરવામાં આવ્યો શહેર અને શહેરમાં રહેનાર લોકો વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા હોય છે કેટલાક એક કરતાં વધારે વ્યવસાય સાથે હોય તો કેટલાક એક જ વ્યવસાય કરતા હોય આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળે છે દરેકને જીવન માટે આવકની જરૂર પડે પણ નોકરી ધંધો કે મજૂરી કામ કરી પૈસા આવે એમાંથી પરિવાર જીવન પરિવારનો એ જીવન નિર્વાહ કરે એટલે કે પરિવારનું ભરણ પોષણ કરે કામ કરીએ તો આપણને પૈસા મળે ને તો આપણે સારી સુવિધાઓ પ્રાપ્ત કરી શકાય નહી કરી શકીએ આ ચિત્ર આ ચિત્રમાં

વિસ્તાર જોઈએ તો મોટા ભાગના લોકો વ્યવસાયિક ખેતીનો કરતા હોય છે અહીં કોઈ ખેતી કરે વળી કોઈ પશુપાલન કરે પોતાના ખેતરમાં કામ કરતા કરતા વધારાનો જો સમય વધે તો એમાંથી એ ઓજાર બનાવે અથવા તો કાપડ સીવવાનું કામ કરે એક તો વળી ટ્રેક્ટર ચલાવે જે બોલાવે એના ખેતરમાં એ શું કરે ખેતી કરવા જાય ગામનાનું પણ અહીં વાળ કાપવા કે દાઢી કરાવવા શહેરમાં ન જવું પડે એવું સુવિધાવાળું ગામ હતું કે કોઈ પણ કાર્ય કરવા માટે શહેરમાં જવું પડે નહીં નાની મોટી સુવિધા આ ગામમાં મળી રહેતી હતી અહીં નાની મોટી કેટલીક દુકાનો આ દુકાનોમાં ચપ્પલ મળે અને કપડાં પણ મળે જરૂર પડે ત્યાં તાવ શરદીની દવા ગામની દુકાનોમાંથી મળી જાય અત્યારે આપણે તાવ કે શરદી આવે તો આપણે શું કરી સીધા દવાખાને જઈએ પણ એ સમયમાં ગ્રામીણ અમુક એવું ગામ હોય કે ત્યાં દવાખાનેની સુવિધા હોતી નથી તો આવા ગામમાં દુકાને તાવ અને શરદીની દવા મળી રહે છે આ ગામમાં આસપાસના ગામના સૌ બટેટા અને બાજરીની જ ખેતી કરે સાઈડ આપણે જોઈએ તો અત્યારે પણ વધુ વાવેતર શેનું જોવા મળે બટાટા તો એની ખેતી કરતાં જોવા મળતા ગામમાં દરજી મળે સુથાર પણ મળે હજામ અને લુહાર પણ આ જ ગામમાં જોવા મળે આ બધા જ એમના વ્યવસાયો સાથે ખેતી કે ખેતમજૂરી સાથે જોડાયેલા છે પોતાના વ્યવસાય તો કરતા જ હોય સાથે સાથે ખેતી પણ કરતા ગામમાં એક યુવાને થોડા સમય પહેલાં ચા નાસ્તા માટે એક દુકાન બનાવી છે ગામના લોકો અહીંથી પસાર થનાર વધારે સંખ્યામાં અહીં ચા નાસ્તો કરવા ઊભા રહેતા કેટલાક ખેડૂતો અહીં બારેમાસ શાકભાજીની ખેતી કરે છે કેટલાક ખેડૂતો દાડમ કે બીજા ફળની વાડી બનાવે છે આપણે તો જાત બગીચાઓ જોવા મળે વાડીની અંદર દાડમનો હોય હોય તો આવા ગામમાં લોકો શું કરે ખેતીમાં ફળ ફૂલના બગીચા બનાવે ફળ ફૂલ અને શાકભાજીની ખેતી કરનાર પણ આ જ ગામમાં જોવા મળતા કે આ ગામ સામાજિક રીતે જોઈએ તો વિકસિત કહેવાય કે બધી જ જરૂરિયાતો પોતાને ગામમાંથી મળી રહે પરંતુ એ ખેતી પૂરતી વધારાની જરૂરિયાત જોતી હોય તો ગામમાંથી મળે નહીં તો એ ગામના લોકોને શું કરવું પડે ગામમાંથી શહેર સુધી જવું પડે એક ચિત્ર પણ આપણે જોવા મળે ગ્રામીણ જીવનનું તેવા દરેક વ્યક્તિઓ અલગ અલગ કામ કરતા જોવા મળે છે હવે પછી ગામડાના શ્રમ કાર્ય અને એનું જીવન કેવું હોય કે ગ્રામ ગામમાં લોકો કેવું કાર્ય કરતા હોય અને કેવું જીવન ગુજારતા હોય એમને સૌ મધુબા કહે એટલે કે મધુબા નામના એક વ્યક્તિ કે ગામમાં સૌ લોકો એને શું કહેતા મધુબા માલપુર ગામમાં તે રહે માલપુર નામના ગામમાં આ મધુબા નામના વ્યક્તિ રહેતા હતા આ જ ગામમાં એમના લગ્ન થયા આપણે કહીને ગામમાં પિયર્યું અને ગામમાં સાસરિયું એટલે કે એ જ ગામના વ્યક્તિ અને એ જ ગામમાં એના લગ્ન થયા હતા ગામના મોટા ભાઈ મોટા ખેડૂત ખેતરમાં કામ કરતા તેઓ એમના પતિ જોડે મજૂરી કરે છે આખો દિવસ મજૂરી કરે સવારે આઠ વાગે ઘરનું નાનું મોટું કામ પતાવી બંને મજૂરીએ જાય તેમને બે દીકરીઓ હતી ઘરનું કામ પતાવી અને બંને લોકો મજૂરી કરવા જતા અને એમને બે દીકરીઓ હતી બંને દીકરીઓ ગામની સરકારી શાળામાં જ ભણતી હતી મોટા ખેડૂતનું નામ જે ખેતરમાં ખેડતી કરવા જતા એ ખેતરના માલિકનું નામ એને મોટા ખેડૂત તરીકે ઓળખવામાં આવતા એનું નામ મોગજીભાઈ હતું તેમને વીસ એકર જમીનનું ખેતર હતું મધુબા અહીં કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે એ કામ કરતા એમાંથી જે પૈસા મળતા એનાથી એનું ઘર ચલાવતા સવારે આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી તે ખેતરમાં મજૂરી કરે ખેતરમાં તે વાવેતર કરે નિંદામણ કરે અને બીજું કામ પણ કરે એટલે કે પાક વાવવાથી લણવા સુધી બધું જ કાર્ય આ મધુબા નામના વ્યક્તિ કરતા હતા આખો દિવસ મધુબા મજૂરી કરે ત્યારે સાંજે એમને વેતન વેતન એટલે જે કામ કર્યું હોય એના બદલામાં આપવામાં આવતા પૈસા જેને વેતન તરીકે ઓળખાય રોજ કાંઈ ખેતરનું કે મજૂરીનું કામ ન મળે દરરોજ મળે જ્યારે વરસાદ હોય ત્યારે જ આપણને ખેતરનું કામ મળે પછી અમુક સમયમાં ખેતીમાં કામ મળતું નથી એક વખત એમને એવા દિવસો સુધી કામ જ ન મળ્યું ઘણા બધા દિવસો સુધી એમને કાંઈ કામ જ મળ્યું નહીં તેથી લવજીભાઈ પાસેથી એમને પૈસા ઓછી ના લીધા કારણ કે એમને બે દીકરીઓ અને એમના પતિ આ ચાર વ્યક્તિનું કુટુંબ ચલાવવા માટે કંઈ ક્યાંયથી પૈસા જ ન આવે તો પછી જરૂર તો પડે ને તો એમને લવજીભાઈ નામના વ્યક્તિ પાસેથી ઉધાર પૈસા લીધા નાની દીકરી બીમાર પડી હોય તેમને પૈસાની ખાસ જરૂર હતી શા માટે એમને પૈસા લીધા હતા તો એમની નાની દીકરી બીમાર હતી એના માટે સારવાર કરવા માટે આ પૈસા પરત ચૂકવવા જરૂરી હતા પણ એ સમયે કામ મળતું નહોતું અમુક વ્યક્તિ પાસેથી આપણે પૈસા લાવી તો અમુક સમય નક્કી કરેલો હોય આ સમય પછી એને પરત કરવા પડે પરંતુ આ પરત કરવા માટે એમને કામ જ મળતું નહોતું તો એ પૈસા ક્યાંથી લાવે જે પૈસા લીધા હતા એ તો એને દવાખાનામાં ખર્ચ કરી દીધા હતા આ કારણે લવજીભાઈને પૈસા પાછા આપવા માટે એમને પગમાં પહેરવાના ઝાંઝર વેચી દીધા હતા આવું કેટલી વખત બનતું ખેતરમાં મજૂરીનું કામ ન હોય ત્યારે તે બીજાના ખેતરમાં કે પથ્થરની ખાણમાં મજૂરી કામ કરતા અત્યારે આપણે પથ્થરની ખાણમાં ઊભા પણ ન રહી શકીએ એ સમયના લોકો પથ્થરની ખાણમાં પથ્થરને કોતરી અને બહાર કાઢતા જમીનમાંથી હવે એમની ઉંમર થઈ હોવાથી તેમને વધારે મજૂરી થતી જ નહોતી જે વ્યક્તિની ઉંમર થઈ જાય પછી વધારે મજૂરી કરી શકે કે વધારે કામ કરી શકે નહીં તે ખૂબ જ થાકી જાય તેથી મધુબાના પતિ પણ એમને ઘરકામમાં મદદ કરાવે છતાં એમને કામ તો કરવું જ પડતું એટલે બંને જણા સાથે મળી અને ઘરનું કામ કરતા સાંજે ઘરે આવે અને ઘરનું કામ કરે ભોજન તૈયાર કરે અને બધા સાથે મળીને જમતા આ ગામમાં બીજા પણ કેટલાય લોકો છે જેમની જોડે પોતાની જમીન નથી કેટલાક જોડે તો થોડીક જ જમીન છે જેની પાસે જમીન ઓછી હોય એ વરસાદને આધારે જ ખેતી કરી શકે આ કારણે વરસાદ ન હોય ત્યારે કેટલાક લોકો ગામ છોડી અને મજૂરી કરવા બીજે જતા રહે આપણે ઘણી બધી વાર જોયું કે અમુક સમય માટે લોકો શહેરમાં મજૂરી કરવા માટે આવે વરી પાછી વરસાદની સિઝન આવે એટલે ખેતી કરવા પોતાના વતન પાછા જાય અહીં જુઓ તમને એક ચક્ર જોવા મળે છે આ ચક્ર છે મધુબાના કામ અંગે અહીં ચાર્ટ આપવામાં આવ્યો આ ચાર્ટને જોઈ અને નીચેના પ્રશ્નોના ચર્ચા કરવાની એમાંનો પહેલો પ્રશ્ન જુઓ તમે કે તેમને ક્યારે વધારે કામ મળતું હશે તો અહીંયા બાર મહિના છે એમાંથી કામ મળે એવા મહિના કેટલા તો મેથી ડિસેમ્બર સુધી એમને જમીનમાં એટલે કે ખેતમજૂરીનું કામ મળતું હતું બીજો પ્રશ્ન કયા મહિનામાં તેમને કામ મળતું નહીં હોય તો અહીંયા આપને દેખાય ચાર્ટ ઉપરથી કે જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી આ કામ મળતું નહોતું એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ આ ચાર મહિના સુધી એમને ખેતમજૂરીનું કામ મળતું નહોતું ત્રીજો પ્રશ્ન કેટલા મહિના સુધી એમને કામ શોધવું પડતું હશે જે ચાર મહિના સુધી કામ નતું મળતું તો એ ચાર મહિના સુધી કામ શોધવા માટે શહેર તરફ પ્રયાણ ખેતી પશુપાલન અને જીવન નિર્વાહ વિશે જોઈએ નાનું ગામ પાંડરવાડા આ પાંડરવાડા નામનું એક ગામ હતું ત્યાં સલમાન નામનો એક વ્યક્તિ રહેતો સલમાન પાસે પોતાનું ખેતર છે સલમાન પાસે દસ એકર જમીન છે એટલે કે નાનકડું એવું એની પાસે એક ખેતર છે આ જમીનમાં તે જાતે ખેતી કરે જ્યાં જરૂર જણાય ત્યાં કોઈની મદદથી મેળવી લે આ મદદ માટે તેઓ મજૂરીના પૈસા આપે બીજા વ્યક્તિને મદદ માટે બોલાવે તો એને મજૂરી આપતો તે બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસે લાવે છે વેપારી તેમને ઉધારમાં બિયારણ ખાતર આપે છે પાક ઉતરે એટલે એને વેચીને સલમાન વેપારીને પૈસા પરત આપી દે એટલે કે જ્યારે એની પાસે પૈસા ન હોય ત્યારે ઉધારમાં એ બિયારણ અને ખાતર લઈ આવે પછી ખેતીમાં એનું વાવેતર કરે ને જ્યારે એ પાક તૈયાર થાય અને એ પાક તૈયાર થાય પછી એને વેચી અને એ વેપારીને પૈસા આપી દેતો બાકીના પૈસા ચૂકવતા તે ખેતરની આવકમાંથી સાત કે આઠ મહિના સુધી જીવન જીવી શકે છે કે એને જે ખેતરમાં આવક થતી એમાંથી જે વધતા બચતા આપણી બચત હોય એમાંથી સાત કે આઠ મહિના સુધી જીવન જીવી શકે બાકીના સમયમાં જીવન જીવવા માટે તે પશુપાલન કરી અને આવક મેળવતો સલમાન જોડે એક ગાય અને બે ભેંસ છે તેમનું દૂધ સલમાનને જરૂરી નાણાં મેળવી આપે છે સલમાન દૂધ સહકારી મંડળીમાં વેચી દે છે જે લોકો પશુપાલન કરતા હોય એ શું કરે કે એમની પાસે ઘણું બધું દૂધ હોય તો આ બધું દૂધ સહકારી મંડળીમાં આપી આવે જેથી કરી એ દૂધના બદલામાં પૈસા મેળવી શકે તેમાંથી જે આવક થાય એમાંથી તે બાકીના ચાર મહિના જીવન જીવી શકતો સાત કે આઠ મહિના એ ખેતીમાંથી આવક મેળવતો અને ખેતીની જ્યારે કામ પૂરું થઈ જાય પછી એ પશુ પશુપાલન કરી અને આવક મેળવતો કેટલીક વખત પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં સલમાન છૂટક કામ મેળવી જીવન નિર્વાહ માટે ખર્ચ ભેગું કરી અને મજૂરી કરે છે કેટલીક વાર એને સમય મળે તો એ શું કરે કે બાજુની વસાહતમાં બાજુના જ ગામની બાજુમાં શહેર આવેલું હશે તો એ વસાહતમાં જઈ અને છૂટક મજૂરી કરતો એમાંથી પણ એને આવક થતો તો એ આવક પણ એ પોતાના જીવન ગુજારવામાં વાપરી શકે હવે પછી ગામનું શહેર સાથે જોડાણ જોઈએ એક ગામનું નામ હતું રામનગર અહીં એક વેપારી રહેતો એનું નામ જગાભાઈ એમને નાની દુકાન એક હતી દુકાનમાં એ શાકભાજી અને કરિયાણું અને સાથે સાથે જીવનની કેટલીક જરૂરિયાત વસ્તુઓ પણ રાખતા એમાં સાબુ મીઠું નાની મોટી દવાઓ આ બધું દુકાનમાં મળતું રામનગરમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરતા ગામના લોકો જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોતી હોય તો એ શું કરતા ચોખા લઈને જાય અને એ ચોખા લઈ જાય એટલે એ જગાભાઈ ચોખા લઈ લે ને બદલામાં જે લોકોને જે વસ્તુ જોતી હોય એ આપે એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ અને સાટા પદ્ધતિ કહેવાય ગામના લોકો પાસે ખરીદેલા ચોખા ભેગા કરી શહેરની મોટી દુકાનમાં એ આપી આવે ઓછા પૈસે ચોખા ખરીદે અને જગાભાઈ શહેરમાં એના વધારે પૈસા મેળવતા મધુબા જેવા ખેતમજૂર અંગે આપણે જોયું જમીનદાર જેવા મોટા ખેડૂત વિશે સલમાન વિશે જોયું નાના ખેડૂત અને સાથે સાથે જગાભાઈ જેવા વેપારીઓ અંગે પણ આપણે જોયું તેમની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા છે પશુપાલન અને છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે આ બધા વિશે આપણે થોડું થોડું જોયું કે કઈ જગ્યાએથી કઈ રીતે આપણે આવક પ્રાપ્ત થાય હવે અન્ય રીતે જીવન નિર્વાહ એના માટે એક નાની એવી વાર્તા જોઈએ તો એક નાનકડું ગામ એનું નામ સંચા રડા દરિયા કિનારે આવેલું આ ગામ અહીં રૂડીબેન અને લખીમાં આ બે વ્યક્તિઓ રહેતા તેમની પાસે ખેતી કરવા માટે જમીન નહોતી ન તેઓ છૂટક મજૂરી એ જમીન પણ નહોતી અને છૂટક મજૂરી પણ નહોતા કરતા ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી અને પૈસા કમાય છે કોઈ પણ કાર્ય આમાંનું કરતા નહોતા રૂડીબહેન અને લખીમા બંને માછલી પકડવાનું કામ કરતા ખેતી નહીં પણ બીજો એવો ઉદ્યોગ છે માછલી એ છે ને ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે લખીમા ઘરડા છે તેમના પતિનું અવસાન થઈ ગયું રૂડીબહેન અને લખીમાની ભાગમાં એક નાનકડી હોળી હતી આ બંને બહેનો સાથે મળીને કામ કરતા એને માછલી પકડવા માટે દરિયામાં જવું પડે તો એમાં હોડીની જરૂર પડે તો બંને વચ્ચે ભાગમાં એક હોડી ખરીદેલી હતી તે દરિયા કિનારે જ મૂકી રાખતા તેમની જોડે ઘરમાં માછલી પકડવા માટે નાની ઝાડ અને એના માટેના કેટલાય સાધનો હતા તેઓ માછલા પકડવા દરિયા દરિયામાં જાય દરિયામાં માછલા મેળવવા દૂર સુધી જવું પડે વર્ષમાં આઠ મહિના સુધી તે માછલા પકડી અને જીવન નિર્વાહ કરે છે એટલે કે આઠ મહિના સુધી કામ કરે અને એને પોતાનું જીવન ચલાવે છે ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એ જોખમકારક કહેવાય કારણ કે ભંટોળ વાવાઝોડું વરસાદ આના કારણે આપણે દરિયામાં જઈ શકીએ નહીં આ કારણે રૂડીબહેન અને લખીમાં ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતા નહોતા વરસાદ વાવાઝોડું કે કુદરતી કોઈ પણ આપત્તિ આવે તો રૂડીબહેન અને લખીમાં જેવા માછીમાર હોય તો ત્યારે આવું કામ કરી શકે નહીં એટલે એ લાચાર બની જાય કે એને ત્યારે એ સમયમાં કામ મળતું નથી જ્યારે આવી કુદરતી સ્થિતિ આવે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો જ્યારે તે માછલી પકડી શકતા નથી ત્યારે તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન રહેતું નથી કારણ કે બીજું કોઈ કાર્ય તો કરતા નહોતા ફક્ત માછલી ઉપર કે માછલીઓ પકડી અને એને વેચી અને એમાંથી આવક મેળવતા આવા સમયે કામ મેળવવા ખૂબ જ મુશ્કેલી પડે છે બીજાની પાસેથી પૈસા ઓછી ના લેવા પડે પૈસા ઓછી ના લે તો ત્યારે એને પરત કરવા પડે તો એ પરત કરવા માટે પણ માછલીની જરૂર પડે કે માછલી પકડે એને વેચે તો એને પૈસા મળે તેમને માછલી પકડવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજકાલ બધે જ પ્રદૂષણ વધતું જોવા મળે જોવા મળે ને કારખાનાના ધુમાડા દૂષિત પાણી તો એના કારણે પ્રદૂષણ ફેલાય દરિયામાં પ્રદૂષણ વધવાને લીધે માછલી પકડવા તેમને દરિયામાં ખૂબ જ દૂર જવું પડે પ્લાસ્ટિક અને ઉદ્યોગનું પાણી નદી ગટર મારફતે દરિયામાં જાય અને આના કારણે પ્રદૂષણ વધે તો એ ગંદા પાણીમાં જીવો ટકી શકે નહીં માછલી ત્યાં રહે નહીં એટલા માટે એમને દૂર સુધી માછલી પકડવા માટે જવું પડતું દરિયામાં તોફાન આવે ત્યારે માછલી પકડવા જઈ શકતા નથી ત્યારે શું કરતા તો આ બંને ચિંતામાં મુકાઈ જતા અને સુનામી સુનામી એટલે દરિયામાં આવતો ધરતીકંપ આપણે કે જમીન ઉપર આવે એને આપણે ભૂકંપ કહી એવી રીતે દરિયામાં પેટાળમાં જે પ્રક્રિયાઓ થાય એના લીધે દરિયામાં સુનામી આવે તો આવા સુનામીના કારણે દરિયામાં તોફાન અને એમને આર્થિક નુકસાન થાય તે સમયે હોળીને પણ નુકસાન થાય આ વખતે તે લાંબા સમય સુધી માછલી પકડવા જઈ શક્યા નહોતા ને એક વર્ષ એવું આવ્યું કે લાંબા સમય સુધી માછલી પકડવા ન જઈ શક્યા કારણ કે સુનામીના કારણે સરકારે તેમને નવી હોડી લાવવા માટે આર્થિક સહાય કરી હતી સરકાર પણ આવા ઉદ્યોગો માટે આપણને મદદ કરે કે જેથી કરી લોકો પોતાનું જીવન ચલાવી શકે આ જ રીતે ગામડામાં કેટલાય લોકો દૂધ શાકભાજી કે અન્ય સામગ્રી ગામડામાંથી પાસેના શહેરમાં જઈ તેનું વેચાણ કરી અને જીવન નિર્વાહ કરે છે અત્યાર સુધી આપણે જોયું તો લોકો ખેતી કરે ખેતી ઉપરાંત બીજો એક ઉદ્યોગ જોયો માછલી પકડવાનો તો આવા જુદા જુદા કામ કરી અને ગામડાના લોકો પોતાનું જીવન ચલાવે છે ત્યાર પછી હવે જોઈશું શહેરનું જીવન છે આવતા વિડીયોમાં જોશું